પાલક અને મકાઈનું શાક બનાવવા માટે કુકરમાં અહીંયા મકાઈને બાફી દીધી છે, મીઠું હળદર નાખીને પાણીમાં 2-3 સીટી મારીને કુકરમાં, સાથે જ 2 નાની સાઈઝની ડુંગળી, 2 નંગ ટામેટા અને આદું અને લસણ, અને સાથે જ 1/2 જોડી પાલકની લીધી છે, લગભગ 1 મોટો બાઉલ ભરીને છે. મિક્સર જારમાં આદું લસણ ડુંગળી ટામેટા ઉમેરીને વાટી દઈશું. તો મિશ્રણ એકદમ સરસ વટાઈ ગયું છે. કુકરમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે થોડું જીરું, ખડા મસાલા, હિંગ, રાઈ ઉમેરીને આપણે જે પેસ્ટ વાટેલી એ ઉમેરી દઈશું, જેમાં 1/2 ચમચી જેટલી હળદર, 1/2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને 1/2 ચમચીથી ઓછું મીઠું ઉમેરીશું, કારણ કે આપણે મકાઈમાં પણ નાખેલું છે મીઠું બાફતી વખતે, અને પાલક એ થોડી ટેસ્ટમાં ખારી હોય, અને થોડું ધાણા જીરું ઉમેર્યું છે એટલે મીઠું છે એકદમ માપસર ઉમેરવાનું. પાલક પણ આપણે વાટી દીધું છે, પાલકની પ્યુરી પણ આપણે આમાં ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. છેલ્લે મકાઈના દાણા ઉમેરી દઈશું. વધારે તીખાસ માટે ગરમ મસાલોને આપણે ઉમેરી શકીએ છે. 1-2 સીટી થવા દઈશું. કુકરની 2 સીટીમાં શાક થઈ ગયું છે, મિક્સ કરી દઈશું. આ શાકમાં તમે પનીર નાખી શકો છો ગ્રેટ કરીને છેલ્લે, તો એ પણ સરસ લાગશે. સાથે જ રોટલી પરોઠા જુવારના રોટલાનું કોમ્બિનેશન સરસ લાગશે.